नमस्कार, आप જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને આપની સાથે હું છું હિના રાજ। અમદાવાદથી એક મોટો સમાચાર સામે આવી રહ્યો છે, જેમાં અમદાવાદના મોટા ત્રણ ક્લબો પર રેન ડાન્સ નહીં યોજાય। હોળી અને ધૂળેટીના પર્વ પર રેન ડાન્સ નહીં યોજાય। કર્ણાવતી રાજપથ YMCA માં નહીં યોજાય રેન ડાન્સ। ધોળી ધૂળેટી અને હોળીના પર્વ પર નહીં રોજ યોજાય રેન ડાન્સ। કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। होली धुड़ेटी पर्व पर क्लब सत्ताधीशों द्वारा निर्णय लेवायो छे, जेमां रेन डांस योजाशे नहीं। अमदावाद मोटा त्रण क्लबों पर नहीं योजाई रेन डांस। संवाददाता मानसी अपने साथ जोड़ाई गया छे। मानसी, हर वक्त होळी अने धूळेटीना पर्व पर क्लबों पर रेन डांस गोठवामां योजवामां आवे छे, तो आ वर्षे योजावाना नथी, शुं कहेशो? बिल्कुल हिना, दर वर्षनी वात करवामां आवे तो हवे होळी धूळेटीना पर्वने हवे गणतरीनो समयगाळो बाकी रह्यो छे। त्यारे आपणे जोयुं के छेल्ला घणा वर्षोथी होळी धूळेटीनुं जे सेलिब्रेशन होय छे ते क्लबोमां करवानो जे ट्रेन्ड छे ते जोवा मळी रह्यो छे। परंतु छेल्ला बे वर्षनी जो वात करवामां आवे हिना, तो छेल्ला बे वर्षथी कोरोना वायरसनुं जे संक्रमण छे તે સૌથી વધુ જોવા મળતું હોય છે, જેના કારણે છેલ્લા બે વર્ષથી જે રીતે પાર્ટી પ્લોટોમાં અને ક્લબોમાં હોળી ધૂળેટીના પર્વની ઉજવણી થતી હોય છે, વિવિધ પ્રકારની ડાન્સ પાર્ટી, ડીજે પાર્ટી યોજવામાં આવતી હોય છે, રેન પાર્ટીનું આયોજન થતું હોય છે, તે છેલ્લા બે વર્ષથી બંધ હતું, ત્યારે આ વર્ષે ભલે એ આપણે કહી શકીએ અમદાવાદના જે મોટા ત્રણ ક્લબો છે, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ અને YMCA ક્લબ, કે જ્યાં અમદાવાદની સૌથી વધુ જે પબ્લિક હોય છે તે આ ક્લબોમાં જતી હોય છે અને ક્લબોમાં જઈને હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરતી હોય છે। પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ જે ક્લબોના જે હોદ્દેદારો છે, સત્તાધીશો છે, તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે આ વર્ષે પણ જે હોળી ધૂળેટીમાં જે ડીજે પાર્ટી અને રેન પાર્ટી યોજી હોય છે તે આ વર્ષે પણ નહીં નોંધા યોજાય તેવી માહિતી છે, તે સામે આવી રહી છે। ક્લબોના જે સત્તાધીશો છે તેમના દ્વારા કોરોના સંક્રમણ વધે નહીં તે માટે આ નિર્ણય જે છે તે આવ્યો છે। જી જી માનસી, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદના ત્રણ મોટા ક્લબોમાં આ હોળી ધૂળેટી પર નહીં યોજાય રેન પાર્ટી। કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે।